नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण चार विषय छे हिंदी। तो आजे एमा पाठ एक वर्णमाला, एटले पहला आपणे आजे स्वरो जोईशुं। तो चलो स्वरोमां तमे बधा तमारी चोपड़ी खोलो अने देखो। अ, अ यानि कि अजगर। तो अजगर एटले गुजरातीमां आपणे लखीशुं अजगर। पछी आ, आ एटले आम, आम एटले केरी। पछी ई, ई एटले इमारत, इमारत एटले इमारत ज थाय। पछी मोटो ई, ई एटले ईख, ईख एटले शेरडी। पछी ऊ, नानू, ऊ एटले ऊन, ऊ एटले ઉલ્લું એટલે ગુવડ। પછી મોટું, મોટું એટલે ઊન, ઊન તો તમે જોયું છે ને બધાએ ઊન। પછી આપણે રુ, રુ એટલે ઋષિ, ઋષિ મુનિને તમે ઓળખો છો ને, એને આપણે રુ એટલે ઋષિ। પછી એ, એ એટલે એડી, આપણી પગની જે એડી છે ને એને એડી કહીએ, એટલે એડી એટલે એડી જ। પછી એ, મોટો એ, એ એટલે એનક, એને એટલે ચશ્મા, જે મેં પહેર્યા છે એને કહેવાય ચશ્મા, એટલે કે ચશ્મા। પછી ઓ, ઓ એટલે ઓખલી, ઓખલી એટલે ખાંડડી હોય છે ને, તમે ખાંડો છો, ઘરમાં મમ્મી શાક સબ્જી બનાવે છે, અરે શું કહે મસાલા વાંટે છે, એને ખાંડડી કહીએ, એટલે આપણે ખાંડણીયું। યો, પછી ઔ, ઔ એટલે ઔરત, સ્ત્રી। પછી અન્ન, અન્ન એટલે અંગૂર, અંગૂર એટલે તમે દ્રાક્ષ તો બધાને ભાવે છે ને, તો એને આપણે દ્રાક્ષ કહીશું, તો દ્રાક્ષ। પછી અહ, અહ એટલે નમ, હ પાછળ આવતો હોય અહ, નમ એટલે નમ, બરોબર। હવે આપણે આ બધા સ્વરો જોઈ લીધા, તમારે બધાને એકવાર બરોબર વાંચવાના છે, મોઢે કરવાના છે અને લખવાના છે। પાછળ જોઈએ તો તમારે આ બધા સ્વરો અહીંયા લખવાના છે। હવે આપણે સ્વાધ્યાય જોઈશું। સ્વાધ્યાયમાં પ્રશ્ન એક, એમાં આપણે જોઈશું પ્રશ્ન એકમાં એક નંબર। તો આપણે હિન્દીમાં અક્ષર છે અ અને એના આપણે ગુજરાતીમાં કરવાના છે, બરાબર। તો ગુજરાતીમાં અ છે તો આપણે હિન્દીનો અ જોઈન્ટ કરો, ચલો તો અહીંયા જોડવાનું છે। પછી ઈ, તો નાનો ઈ, તો હવે ઈ ક્યાં છે શોધો બધા, તો અહીંયા રહ્યું દેખાય ને, તો અહીંયા ઈ। પછી મોટો ઈ, તો મોટા ઈને જોઈન્ટ કરવાનું છે, તો આ રહ્યો મોટો ઈ। હવે ઊ, તો કયો બધો શબ્દ ઉપર ઊ, તો હવે ત્યાં ઊને આ રીતે આપણે જોઈન્ટ કરી દેવાનું છે, એટલે કે જોડી દેવાના છે શબ્દો। હવે એમાંથી પ્રશ્ન એકમાં બે નંબર, એમાં અ અને બ, એમાં બી ગુજરાતીના શબ્દો અહીંયા આપણે હિન્દીમાં સ્વરને જોઈન્ટ કરવાના છે। તો ઊ, તો ઊ મોટો ઊ, તો ક્યાં દેખાય છે તમને ઊ? પછી એ ક્યાં દેખાય છે, બોલો બોલો, એ। પછી ઐ, તો દેખાય છે અહીંયા ઉપર, અને રૂ, તો અહીંયા રૂ જોઈન કરી દીધો। આ રીતે આપણે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન જોયો। હવે તમારે બધાને તમારી નોટબુકમાં આ બધા સ્વરોને વાંચવાના છે, લખવાના છે, અને એમાં પ્રશ્ન એકમાં સ્વાધ્યાયમાં તમારે આ જોડકા છે એ આ રીતે અહીંયા જોઈન કરી દેવાના છે। આવતા બ્રેડમાં આગળ લઈશું, થેન્ક યુ।